નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા લેક્ચરની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીશું. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા આયોજિત ડીએલએસ સિસ્ટમમાં હું મનોજ પરમાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, સ્ટેટમાં આજે આગળ વધીએ. લાસ્ટ લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ નંબર 12 છે કમ્પ્લીટ કરેલું છે, બરોબર, જેની અંદર એકમ છે એ વધારાનો પોઈન્ટ હતો, પણ એમાં જથ્થો ને એકમ બંને સરખા હતા એટલે એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આપણે કર્યો નહોતો. આમાં આપણે જથ્થો ને એકમ અલગ હોય તો કઈ રીતના ગણતરી કરવી એ રીતનો એક દાખલો છે, એની ચર્ચા કરીએ છીએ. બરોબર સમજજો, આવો દાખલો પૂછાવાની શક્યતા વધારે હોય છે. ઉદાહરણ નંબર 13 તો જોઈએ છીએ. સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ છે સ્ટેટ, ચેપ્ટર નંબર 1 સૂચકાંક, લેક્ચર નંબર 18, ઉદાહરણ નંબર 13 પેજ નંબર 24 ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલું છે. જો નીચે આપેલી માહિતી પરથી 2015 ને આધાર વર્ષ તરીકે લઈ 2016 માટે લાસ્પેર પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. લાસ્પેર પાસે ફિશર, સૂત્ર એક જ છે આપણે ખબર, લાસ્પેરનું પાસેનું ને ફિશર, એની રીતના આપણે ગણતરી કરવાની છે. રકમ જુઓ, વસ્તુ એ બી સી ડી ઈ એફ, બરાબર 6 વસ્તુ આપેલી છે. એકમ આપ્યું છે 20 કિલોગ્રામ, એટલે ભાવ 20 કિલોગ્રામ ના છે, યાદ રાખજો. પછી ક્વિન્ટલ, ક્વિન્ટલ એટલે 100, ખાસ યાદ રાખજો. પછી કિલોગ્રામ, પછી મીટર, પછી લીટર અને ડઝન, બરોબર છે. તો આપણે ગણતરી કરતી વખતે ધ્યાન રાખવાનું છે વર્ષ 2015-2016. 2015 નો ભાવ આપ્યો છે, પેલા બે ભાવ છે પછી જથ્થો છે. આપણે તો સિક્વન્સમાં જ લખશું એટલે ભૂલ ન થાય. P0, Q0, P1, Q1, પછી P1, Q0, P0, Q0, P1, Q1 ને P0, Q1 એ રીતના ગોઠવણી કરવાની. આમાં રકમમાં તમને પેલા બે ભાવ આપી દીધા 15 ના 16, પછી જથ્થો આપી દીધો ક્વોન્ટિટી ક્યુ, વપરાશ 2015-16, બરાબર. હવે આપણે જોઈએ 20 કિલોગ્રામ ના ભાવ આપ્યા છે, પેલા કેટલા આપ્યા છે 300. 2015 નો ભાવ છે 300. 300 રૂપિયા કેટલા કિલો ના? તો કે એક મણ ના, બરોબર. એક મણ એટલે 20 કિલો, બરોબર. તો એ નામની વસ્તુ છે 20 કિલોગ્રામ ના ભાવ, તો આપણે તો 1 કિલો ના ભાવ શોધવાના થાય, કારણ કે જથ્થો જોવો 5 કિલો જ છે ને, ભાવ 20 કિલો નો છે. તો પેલા 1 કિલો નો કેટલો એ શોધવો પડે, એટલે 300/20 કરવાના, 300/20 એટલે 15 રૂપિયા લખવાના, બરોબર. ભાવ જ બદલાવા બને ત્યાં સુધી. પછી 2016 માં 440 છે, તો 440/20 કરી નાખો, બરાબર, એટલે 22 × 44 એટલે એનો ભાવ આવશે 22 રૂપિયા, બરાબર. 15 અને 22 આ આપણે સોઈ જાય. પછી ક્વિન્ટલ માં છે, ક્વિન્ટલ એટલે 100 કિલો, યાદ રાખજો. ઉપર લખી નાખો એવું હોય તો તમારા પેપરમાં છે એટલે કે ચોપડામાં છે. ક્વિન્ટલ બરાબર 100, એટલે 100 કિલોગ્રામ ના ભાવ છે, એટલે ભાગ્યા 100 કરવા, 500/100 એટલે 5 રૂપિયા ભાવ, અને 700/100 એટલે 7 રૂપિયા ભાવ થશે. ત્યાર પછી કિલોગ્રામ છે, આગળ કઈ નથી એટલે 1 કિલોનો જ ભાવ હોય, અને એનો જથ્થો ગ્રામમાં છે, જો તો આપણે જથ્થો બદલાવો પડે. બસ 1200 ગ્રામ ને 2000 ગ્રામ છે, તો એને આપણે કિલોમાં ફેરવીએ. 1 કિલોમાં કેટલા ગ્રામ હોય? તો 1000 ગ્રામ. 500 ગ્રામ એટલે 1/2 કિલો થયો, બરોબર. 1000 ગ્રામ એટલે 1 કિલો, તો ભાગ્યા 1000 કરવાના, 1200 ગ્રામ ભાગ્યા 1000 એટલે 1.2 કિલોગ્રામ કહેવાય, અને 2000/1000 એટલે 2 કિલોગ્રામ થશે, એટલે 2 લખશું આપણે. 1200 ને 2000 રકમમાં નહીં લખીએ, 1.2 અને 2 લખશું જથ્થો, બરોબર. પછી ડી જોવો, મીટર. તો મીટર 1 મીટર નો ભાવ છે, અને જથ્થો મીટરમાં જ છે એટલે કઈ પ્રશ્ન નથી. પછી લીટર, તો એનો જથ્થો લીટરમાં જ છે એટલે કઈ પ્રશ્ન નથી. એકમ અને જથ્થો સરખા હોય તો કઈ ચેન્જ કરવાનું નથી, બરોબર. પછી ડઝન,
જ્યારે જથ્થો નંગમાં છે તો વરી નંગ છે એને આપણે તો કે ભાઈ એમ નામ રાખશું અને ડઝન એટલે આપણે ખબર છે 12 તો 12 ભાવને બદલાવી નાખીએ 30 ભાગ્યા 12 કરી નાખો બરોબર તો 30 ભાગ્યા 12 એટલે 2.5 થશે અને 36 ભાગ્યા 12 એટલે 3 રૂપિયા થશે બરોબર એક નંગ ના ડઝન માં આપણે ખબર છે 12 નંગ હોય તો જથ્થો નંગ માં છે એકમ ડઝન માં છે એ ડઝન નો ભાવ આપ્યો હોય એને આપણે નંગ માં બદલાવા ઓકે તો એની ગણતરી વિદ્યાર્થી મિત્રો થિયરી સ્વરૂપે નીચે આપેલી જ છે તમારે એ બધી થિયરી નહીં પણ ગણતરી છે એ લખવાની રહેશે એટલે સૌપ્રથમ ઉદાહરણ નંબર 13 લેક્ચર નંબર 18 એમાં રકમ લખી લેજો ગણતરી લખી લેજો પછી આ દાખલો આપણે કરવાનો રહેશે ચાલો જોઈએ છીએ તો વસ્તુ એ બી સી ડી ઈ ને એફ એટલે લખી નાખીએ વસ્તુ એ બી સી ડી ઈ અને એફ છ વસ્તુ આપેલી છે એકમ લખી નાખીએ હવે આપણે ફેરવી નાખી છે 20 કિલોગ્રામ ની બદલે કિલોગ્રામ માં જ આપણે રાખશું એટલે કી ગ્રામ બરોબર પછી બી માં પણ ક્વિન્ટલ છે ને આપણે સેમા ફેરવા છે કિલોગ્રામ માં કી ગ્રામ લખી નાખશું પછી સી માં પણ કિલોગ્રામ જ છે એટલે કિગ્રા લખી નાખીએ ટૂંકમાં પછી ડી છે એ મીટર જ છે તો મીટર નું મીટર એમ નામ રાખશું ઈ છે લીટર છે તો લીટર લખી નાખીએ અને પછી એફ છે એ ડઝન છે ને આપણે નંગ માં બદલાવ્યા તો અહીંયા નંગ લખી નાખશું બરોબર નવા સુધારા જે કઈ ગણતરીમાં કઈ રહી જવાબના ભાગ રૂપે તમારા ફેરફાર કરી અને એકમ લખવાના થાય છે ડઝન ને નંગમાં બદલાયા છે ક્વિન્ટલ ને કિલોગ્રામમાં 20 કિલો નો ભાવ હતો 1 કિલો નો ભાવ એટલે એક આયા આગળ લખવાની જરૂર નથી ખાલી કિલોગ્રામ જ લખવાનું ઓકે ચાલો હવે પેલા P0 એટલે 2015 નો 300 રૂપિયા હતો એને ભાગ્યા 20 કરીએ એટલે 15 રૂપિયા થાય તો P0 આપડા છે 15 પછી છે 440 તો એને ભાગ્યા કરીએ 15 એટલે કેટલા આવે છે 22 તો 15 22 આપણે જે ફેરફાર કર્યા ની પેલા લખી નાખવાના એટલે ભૂલ ન આપણે જે ફેરફાર કર્યા હોય એ પેલા લખી નાખવાના પછી ખાલી ખાના ભરવાના રહે રેડી ચાલો પછી શું બદલાયું તો કે ક્વિન્ટલ એમઆઈબી ના ભાવ બદલાય 500 ભાગ્યા 100 કર્યા 700 ભાગ્યા 100 એટલે 5 રૂપિયા ને 7 રૂપિયા આવ્યા તો P1 સોરી P0 5 રૂપિયા P1 આવ્યો 7 રૂપિયા બરોબર ચાલો ત્યાર પછી શું બદલાયું છે તો C માં આપણે જથ્થો બદલાયો જો કારણ કે કિલોગ્રામ માં એકમ છે અને જથ્થો છે એ 1200 ગ્રામ અને 2000 ગ્રામ તો એને આપણે 1000 ભાગ્યા એટલે 1.2 અને 2 કિલોગ્રામ આવ્યા તો કિલોગ્રામ માં જથ્થો કેટલો બદલાયો તો કે 1.2 1200 ની જગ્યાએ 1.2 અને આ Q1 2 કિલોગ્રામ બરોબર જે બદલાયું એ પેલા લખી નાખ પછી ડી માં કઈ બદલાયું તો કે નહીં ઈ માં કઈ ન બદલાયું એફ માં તો કે યસ એમાં ભાવ બદલાયા 30 અને 36 હતા ડઝન માં કેટલા હોય 12 12 ભાગી નાખ્યા બરોબર એટલે કેટલા આવશે તો કે ભાઈ 30 ભાગ્યા 12 કરો એટલે 2.5 અને 12 તેરી ને 36 એટલે 3 તો અહીંયા ભાવ બદલા નંગ છે અહીંયા 2.5 એક નંગ ના થયા 1000 વર્ષ નો ભાવ અને ચાલુ વર્ષ નો ભાવ થયો 3 રૂપિયા તો 2.5 અને 3 આ રીતના આપણે બદલાય રેડી હવે બાકીના કોલમમાં જેમ છે એમને જ મૂકી ના મૂકી દઈએ એટલે પૂરું ચાલો પેલા તો ખાલી જગ્યા પૂરી એ Q0 એના કેટલા છે જો તો કે 5 અને 8 બરાબર તો Q0 છે 5 Q1 છે 8 ચાલો હવે B માં જો 10 કિલોગ્રામ ને 15 કિલોગ્રામ છે એટલે અહીંયા 10 અને 15 ચાલો હવે C માં જો તો C માં આપણે જથ્થો બદલાયો ભાવ છે 60 અને 75 એક કિલોગ્રામ છે તો P0 છે 60 P1 છે 75 થઈ ગયું સી લગી કમ્પ્લીટ ડી ને ઈ માં કોઈ ચેન્જીસ નથી એટલે જેમ રકમ છે એમને મને લખી નાખવાની 14.25 બરોબર અને
14.25 અને અહીંયા 15 જથ્થામાં કેટલા છે 15 મીટર ને 25 મીટર તો અહીંયા 15 અહીંયા 25 મીટર Q1 એવી રીતના E લીટરમાં 32 36 ઈ ખાસ ભૂલાય નહીં 32 36 ભાવ છે એટલે P1 હવે Q0 Q1 18 મીટર ને 30 મીટર એટલે અહીંયા આવશે 18 અહીંયા 30 ચાલો નંગ એમાં આપણે ભાવ બદલાઈ નહીં કાવે 8 નંગ અને 10 નંગ છે એટલે અહીંયા 8 અને અહીંયા આવશે 10 ઓકે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા રકમ આપણે કમ્પ્લીટ કરી શું બદલાયું તો ભાઈ અહીંયા આપણે કિલોગ્રામમાં લીધું એટલે આનો ભાવ બદલાયો જથ્થો એમ નંબર આપ્યો છે ક્યુ અને ક્યુ1 ક્યુ0 ક્યુ1 ભાવ બદલાય અહીંયા ક્વિન્ટલ હતું એમાં પણ ભાવ બદલાયો P0 ને P1 બદલા C ની અંદર તો કે જથ્થો બદલો બરોબર 1.2 ને 2 D ને એમ નંબર છે નો ચેન્જીસ અહીંયા નંગ છે ભાવ બદલાયા 2.5 અને 3 રેડી તો આટલી આપણે ગણતરી કરી છે ફેરફાર કરેલા છે ગણતરી નીચે આપેલી છે એ તમારે લખી લેવાની રહેશે ચાલો હવે આપણા રાબેતા મુજબ જ દાખલો સરળ થઈ ગયો હવે તો આ ચાર કોલમ જ શોધવાની છે પેલા P1 Q0 તો આ P1 અને આ Q0 બે બાજુ બાજુમાં છે બીજું ને ત્રીજું બરોબર કરો ગુણાકાર 22 ગુણ્યા 5 એટલે 110 22 પંચા 110 ચાલ 10 સત્તા 70 બરોબર 1.2 અને એને ગુણ્યા 75 કરો એટલે 90 આવશે પછી 15 225 આવશે પછી 18 ગુણ્યા 36 કરો કેલ્ક્યુલેટરમાં એટલે 648 આવશે બરોબર પછી 8 ને 24 આવશે રેડી તો P1 Q0 થઈ ગયું જો કોઈ મેમરી નો ઉપયોગ કર્યો હોય તો મેમરી રિકોલ કરો અથવા ગ્રાન્ડ ટોટલ જીટી દબાવી દો તો આનો ટોટલ પણ તમને સીધો સ્ક્રીન ઉપર મળી જશે એ આવશે 1167 નો ટોટલ આવે છે 1167 હવે P0 Q0 શોધી લઈએ P0 ને Q0 બાજુ બાજુમાં જ છે 15 પંચા ને 75 પછી 10 પંચા ને 50 પછી 60 ગુણ્યા 12 બરોબર એટલે 12 છેદ 72 છેદ મીંડું અને પોઈન્ટ કાઢી નાખીએ એટલે 72 જ વધશે પછી 14.25 ગુણ્યા 15 કરો 14.25 ગુણ્યા 15 એટલે આવશે 213.75 213.75 પછી 32 ગુણ્યા 18 કરશું 32 ગુણ્યા 18 એટલે આવશે 576 576 ત્યાર પછી 2.5 ગુણ્યા 8 કરશું એટલે 25 8 200 પોઈન્ટ એક મૂકીએ એટલે કાઢી નાખીએ 20 આવશે ઓકે આનો ટોટલ જીટી દબાવો અથવા મેમરીમાં મૂકતા હોય તો મેમરી રિકોલ કરી નાખો એટલે 1006.75 આવશે ઓકે તો P0 Q0 મળી ગયા છે હવે આપણે શોધી લઈએ P1 Q1 તો P1 અહીંયા છે Q1 અહીંયા એટલે છેલ્લી બે કોલમનો ગુણાકાર 22 ગુણ્યા 8 કરો એટલે 176 176 ત્યાર પછી 15 ગુણ્યા 7 કરીએ 15 સત્તા 105 105 ત્યાર પછી 75 ગુણ્યા 2 75 દુ 150 એટલે 150 ત્યાર પછી 15 ગુણ્યા 25 કરો 15 ગુણ્યા 25 કરીએ બરોબર એટલે આવશે 375 ત્યાર પછી 36 ગુણ્યા 30 કરીએ એટલે આવશે 1080 ત્યાર પછી 10 ગુણ્યા 3 10 તેરી ને 30 ઓકે ચાલો આ બધાનો સરવાળો કરી નાખો એટલે આવશે 1916
1916 બરાબર જીટી દબાવીને મળી જાય સીધું અથવા ફરીથી એક વાર કરી લેવાનો રિસ્ક નહીં લેવાનો કેલ્ક્યુલેટરમાં ખાસ ગણતરી કરી લેવા ચાલ ત્યાર પછી P0 Q1 P0 આયા છે Q1 આયા પહેલી કોલમ ને છેલ્લી કોલમનો ગુણાકાર 15 ગુણ્યા 8 કરો 15 આ 120 ત્યાર પછી છે 5 ગુણ્યા 15 15 5 75 75 ત્યાર પછી 60 ગુણ્યા 2 6 12 120 તમારે કેલ્ક્યુલેટરમાં જ કરવાનું જેથી ટોટલ સરળતાથી થાય અને ગુણાકારમાં પણ સરળતા રહે 14.25 ગુણ્યા 25 કરીએ એટલે 356.25 ત્યાર પછી છે 32 ગુણ્યા 30 બરોબર એટલે આવશે 960 ત્યાર પછી છે 2.5 એને ગુણ્યા 10 એટલે આવશે 25 ઓકે જીટી કરી નાખો ગ્રાન્ડ ટોટલ આવશે 1656.25 1656.25 1656.25 આપણને મળી ગયા છે ઓકે હવે આ શું મળ્યું આપણને સિગ્મા સરવાળો છે આપણે લખી નાખીએ સિગ્મા P1 Q0 આ મળ્યું સિગ્મા P0 Q0 આ મળ્યું સિગ્મા P1 Q1 નામ મળ્યું સિગ્મા P0 Q1 ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ લાસ્પેર પાસે અને ફિશર લાસ્પેર નું સૂત્ર વિદ્યાર્થી મિત્રો IL નું સૂત્ર મૂકીએ IL બરાબર લાસ્પેર નું સૂત્ર પેલું કોલમ સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 બરાબર લાસ્પેર નો સૂચકાંક આ રીતે મળે બરાબર કરીએ P1 Q0 આવ્યા છે 1167 P0 Q0 1000 6.75 ગુણ્યા 100 ઓકે ચાલો ભાગાકાર કરીએ એટલે આવશે 115.95 115.9175 ચાર આંકડા ચાર ડિજિટ સુધી ગણતરી કરવા હવે બે આંકડામાં જવાબ લખવો હોય તો ત્રીજો આંકડો 5 કે 5 થી વધુ હોય તો એક ઉમેરાઈ જાય આપણે નિયમ મુજબ તો IL બરાબર કેટલા આવશે 115.12 ઓકે આપણો ફાઇનલ આન્સર બોક્સ કરી નાખવાનું 115.92 આવશે લાસ્ટ કે 115.92 સેકન્ડ પાસેનો સૂચકાંક આનો વધારો કેટલો એ પણ આપણે લખી શકીએ તો વધારો બરાબર કેટલો થશે 15.92 અહીં લખી નાખીએ વધારો બરાબર 115.92 માઇનસ 100 બરાબર એટલે આવશે 15.92% 15.92% નો વિદ્યાર્થી મિત્રો વધારો આવ્યો એમ આપણે કહી શકીએ છીએ ઓકે હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પાસેનો સૂચકાંક પાસેનો સૂચકાંક શોધવા માટેનું સૂત્ર આપણે લખીએ વ્યવસ્થિત રીતે પાસેનો સૂચકાંક IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 આપણે એટલે જ ક્રમમાં બનાવવાની કોલમ જેથી કરીને ગણતરીમાં ભૂલ ન થાય અને એ જ કોલમની સિદ્ધિ આપણે એમાઉન્ટ એટલે કે રકમ મૂકી શકે ચાલો P1 Q1 ની રકમ કેટલી છે 1916 P0 Q1 1656.25 ગુણ્યા 100
બરાબર ચાલો ભાગાકાર કરો જો કેમ આવે છે 115.6830 આવશે 115.6830 બરાબર છેલ્લા આંકડા તગડો છે એટલે કે 3 છે એટલે આપણો ફાઇનલ આન્સર આવશે 115.68 તો IF બરાબર સોરી IP બરાબર 115.68 પાસેનો વધારો રેડી હવે જોઈએ આપણે ફિશર નો સૂચકાંક I F बराबर I A गुणिया I P એનો શું કરી દેવાનું અંડર બરાબર I L એને ગુણિયા I P વર્ગમૂળમાં I L કેટલું આવ્યું 115.12 ગુણી I P આવ્યું 115.68 બેનો ગુણાકાર કરો ને સ્ક્રીન ઉપર રાખી પછી સીધું વર્ગમૂળ ની સ્વીચ દબાવી દે બરાબર વર્ગમૂળ કરો એટલે વર્ગમૂળ માં એનો આન્સર આવશે 115.80 115.80 આપણો ફાઇનલ આન્સર થશે બરાબર વધારો કેટલો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખશું વધારો ચાલુ વર્ષનો વધારો 15.80% આધાર વર્ષનો તો 100 જ હોય એટલે ચાલુ વર્ષનો વધારો 15.80% છે એ થશે આપણે કહી શકીએ બરાબર આદર્શ માર્ક ઓફિસર છે આપણે ખ્યાલ જ છે લાસ્ટ ફેર 15.92% પાસે 15.68% અને ફિશર 15.80% વધારો છે એ સૂચવે છે એમ આપણે કહી શકીએ છીએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો આ લેક્ચરમાં શું કરવાનું છે ઝડપથી રિવાઇઝ કરી લઈએ સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 13 પેજ નંબર 24 ઉપર છે એની રકમ તમારે વ્યવસ્થિત લખી લેવાની છે પછી એમાં ગણતરી કરવી પડશે એટલે આમાં ગણતરી તમને આપેલી છે જે મેં તમને લેક્ચરમાં સમજાવી એ પ્રમાણેની ગણતરી અહીંયા તમારે કરવાની છે હું રાઉન્ડ કરી દઉં છું આપણે શું સોઈ દઉં તો એક આ 15 છે એ આપણે સોઈધા છે આની ગણતરી તમારે નીચે દર્શાવવાની બરાબર પછી આ 22 છે એ આપણે ગણતરી કરીને સોઈધા છે રકમમાં છે 300 ને 440 હતા એ આપણે સોઈધા પછી બી માં પણ ભાવ 5 અને 7 આ 5 છે એ આપણે સોઈધા છે આ 7 છે એ આપણે સોઈધા છે પછી સી ની અંદર આપણે જથ્થો બદલાયો કારણ કે એની અંદર કિલોગ્રામના ભાવ છે તો ગ્રામમાં ભાવને ન ફેરવાય બરાબર નાના એકમ છે ગ્રામ એને કિલોગ્રામમાં જનરલી હોય ગ્રામમાં ભાવ નથી બોલતા આપણે એટલે એને જથ્થામાં ચેન્જીસ કરવા પડે એટલે આ 1.2 આપણે જથ્થો બદલાયો અહીંયા જથ્થો બદલાયો બીઈ માં કોઈ ચેન્જીસ નથી કારણ કે મીટરમાં જ એકમ છે અને જથ્થો મીટરમાં જ છે એફ ડઝનમાં એકમ છે અને નંગમાં જથ્થો છે તો ડઝનને આપણે નંગમાં કન્વર્ટ કરીએ સપોઝ કેળા કેળા ડઝનમાં હોય બરોબર ને હવે નંગમાં દેવા માંડ્યા પેલા ડઝનમાં આપણે પૂછીએ કેટલા તો 20 ના 5 20 ના 6 બરોબર ને તો એ નંગમાં હોય એટલે આ જે 30 છે એ ડઝન નો ભાવ છે એટલે ભાવને આપણે ચેન્જીસ કર્યો છે તો આ P0 2.51 નંગ ના થયા અને આ 3 રૂપિયા 1 નંગ ના થયા બરોબર અને એકમ નંગમાં આપણે અહીંયા કન્વર્ટ કરી તો આ 1 2 3 4 5 6 7 ને 8 એ ગણતરી છે એ તમારે સૌપ્રથમ કરી લેવાની છે નીચે વ્યવસ્થિત રીતે લખી અને પછી આ દાખલો આપો કમ્પ્લીટ છે કરવાનો રહેશે આ જ રીતના તમારે લખવાનું છે બરાબર એવું હોય તો પેન્સિલ થી આ રાઉન્ડ કરજો એટલે જ્યારે આપણે ચોપડો ફેરવતા હોઈએ જોતા હોય ત્યારે ખ્યાલ આવે કે આટલી વસ્તુ આપણે શોધેલી છે એની ગણતરી પણ નીચે કરવાની હશે એ કરી લેજો પછી લાસ્ટ ફેર પાસે અને ફિશર આ રીતના તમારે આખો દાખલો કમ્પ્લીટ કરવાનો રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો તો થોડો દાખલો ટીપીકલ છે એટલે ખાસ ધ્યાનમાં રાખી અને આ દાખલો તમારી ફેર બુકમાં વ્યવસ્થિત રીતે કન્ટિન્યુ કરજો લખી લેજો ઓકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો